वासी नारायणस्य स्वरूपम् त्वमेवासि मूलाक्षरं च प्रयागम् त्वमेवासि शास्त्री च योगी स्वरूपम् चिरंजीव स्वामिन् शतं जीव स्वामिन् चिरंजीव स्वामिन् शतं जीव स्वामिन्। मधुबन में दिव्य रंग छायो
ಆತ್ಮೀಯ ಋತ ಮಹಕಾಯೋ ಭಕ್ತಿ ರಸ ಅಂಗ ಅಂಗ ಛಲಕಾಯೋ ಜಿರೆ ಗುರು ಭಕ್ತಿ ದಿನ ಆಯೋ ಹೇ ಹಲೋ ಗುರು ಭಕ್ತಿ ದಿನ ಮನಾವ ರೇ ಗುರು ಭಕ್ತಿ ದಿನ ಮನಾವ ರೇ ಅವಸರ ಕಿ ಧನ್ಯತಾ ಪಾವೋ ರೇ ಅವಸರ ಕಿ ಧನ್ಯತಾ ಸರ್ ಕಿ ಧನ್ಯತಾ ಗುರು ಭಕ್ತಿ ದೀನ ಮನಾವೋ ರೇ ಗುರು ಭಕ್ತಿ
जाओ रे। कुछ लुटा दो गुरु भक्ति को अमर बना लो भाई, गुरु भक्ति को अमर बना लो। कुछ मिटा दो गुरु भक्ति को अमर बना लो भाई, गुरु भक्ति को अमर बना लो। गुरु भक्ति को अमर बना लो भाई, गुरु भक्ति को अमर बना लो। नारी हरिजन मारे एक वार तारे सबने
सहजानंद स्वामी महाराज ने जय, अक्षर पुरुषोत्तम महाराज ने जय, गुरुहरि शास्त्री जी महाराज ने जय, गुरुहरि योगी जी महाराज ने जय, प्रगट गुरुहरि परम पूज्य हरिप्रसाद स्वामी महाराज ने जय जय जय, आत्मीय समाज ने जय जय जय, दासना दास थवानी जय जय जय। આપણે બે સેશનથી જોઈએ છીએ કે સ્વામીજીને આપણા થકી, હરિભક્તો થકી, સંતો થકી, કોઈ કાર્યકર્તા થકી, પ્રમુખ થકી, કોઈ સદભાવવાળા થકી ભીડો પડે તો આપણું હૈયું હાલી જાય, પણ એ ભીડો એમને ભીડો નથી લાગતો, પણ આપણે સત્સંગથી દૂર જઈએ એ ભીડો એમને ભીડો લાગે છે। બીજું આપણે જોયું એમ એમના ગમતામાં આપણે ન વર્તીએ ત્યારે એમને ભીડો લાગે છે। એમને આપણે જોયું કે વારંવાર સૂચન કરવા છતાં પણ, એકનું એક સૂચન કરવા છતાં પણ સાધકો જ્યારે એ રીતે ન વર્તે ત્યારે મોટા પુરુષને ભીડો પડે છે। ત્રીજી વાત સ્વામીજી એવી કહી કે જ્યારે આપણે ભગવાને આપેલા સ્વધર્મ પ્રમાણે આપણે ન જીવીએ તો એ ભગવાનને ભીડો પડે। આમ જોઈએ તો સ્વધર્મ એટલે કે સ્વનો ધર્મ, મારો ધર્મ, એમાં સાયન્ટિસ્ટનો ધર્મ જુદો હોય, વિદ્યાર્થીનો ધર્મ જુદો હોય, ડૉક્ટરનો ધર્મ જુદો હોય, વકીલનો ધર્મ જુદો હોય, સાયન્ટિસ્ટનો ધર્મ જુદો હોય, સૈનિકનો ધર્મ જુદો હોય, દરેકના ધર્મ જુદા હોય, પણ ભગવાનના જે ભક્ત છે એનો બી ધર્મ, સ્વધર્મ એનો બી કંઈક જુદો હોય। એમ આપણે બધા ભગવાનના ભક્ત છીએ તો સ્વામીજીએ આપણને જે આપણા સ્વધર્મની જાણ કરી, ઓળખાણ કરી, એ છે કે ભક્તનો એક જ સ્વધર્મ છે ભગવાનમાં નિરંતર ડૂબેલા રહેવું, ભક્તનો એક જ સ્વધર્મ છે ભગવાનના વિચારમાં રહેવું, ભગવાનના ગમતામાં રહેવું, ભગવાનના બળે રહેવું, ભગવાનની રીતે રહેવું, એ એક સાધકનો સ્વધર્મ છે। એટલે આપણો જે સ્વધર્મ છે એ દેહનો સ્વધર્મ હોય, ઇન્દ્રિયોનો સ્વધર્મ હોય, અંતઃકરણનો સ્વધર્મ હોય, આત્માનો સ્વધર્મ હોય, હોય આપણો જ, પણ એમાં બી ચાર પ્રકારના છે। દેહનો સ્વધર્મ આપણે જોયું કે આપણે સત્સંગથી દૂર ન જઈએ, કંઈ પણ તકલીફ હોય, કંઈ પણ પ્રશ્ન હોય તો બે સારા સાધુને, ચાર સારા હરિભગતની સાથે જીવ જોડ્યો હોય તો એને આપણે વાત કરી દઈએ, તો એ દેહે કરીને આપણે સત્સંગથી દૂર ન જઈએ અને સત્સંગમાં ને સત્સંગમાં રહીએ, એ આપણો દેહનો સ્વધર્મ છે। ઇન્દ્રિયોનો સ્વધર્મ સ્વામીજી આપણને કહ્યો છે પ્રથમનું 18 વચનામૃત, અંતકરણનો સ્વધર્મ સ્વામીજી આપણને કહ્યો છે વચનામૃત પ્રથમનું 16, અને આત્માનો સ્વધર્મ આપણને સ્વામીજીએ કહ્યું છે વચનામૃત પ્રથમનું 23। આ ચાર પ્રકારના સ્વધર્મ એ આપણામાં જ આવી જાય, અને જ્યાં સુધી આપણો સ્વધર્મ બરાબર ના હોય ત્યાં સુધી આખી જે બ્રહ્મરૂપની જે યાત્રા છે, અક્ષર બ્રહ્મની જે યાત્રા છે, એ આપણે કરી ન શકીએ। કારણ એટલા માટે કે ભગવાનને આપણો વિશ્વાસ ના આવે। સ્વામીજીનું જીવન જોઈએ તો આપણને ખબર છે કે સ્વામીજી જ્યારે યોગીજી મહારાજના યોગમાં આવ્યા 54-55 સાલમાં, ત્યારે એમને ખબર પડી ગઈ કે આ એક મહાન પુરુષ છે અને મારે એમને રાજી કરી લેવા છે।
અને એમને રાજી કરવા માટે સ્વામીજી તો પોતે કોલેજમાં હતા, છતાં પણ એ પોતે સમય કાઢીને એ પોતે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાને સમજવા માટે એ રોજના 3-4 કલાક કાઢતા. એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હતા નહીં, પણ એમને એન્ટ્રી લેવી હતી, યોગીજી મહારાજ જેવા પુરુષ સાથે પ્રીતિ કરવી હતી, ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠાને મહિમા સમજવા હતા, તો એ 3-4 કલાક એ પોતે પોતાના જીવનમાં અભ્યાસ કરતા, ઉપાસનાનો અભ્યાસ કરતા, સ્પિરિચ્યુઅલ શાસ્ત્રોનો અભ્યાસ કરતા, હરિભક્તોની ગોષ્ઠી સાંભળતા, સંતોની કદાચ ગોષ્ઠી સાંભળવા જતા હશે. તો આપણે તો 5 વર્ષથી, 10 વર્ષથી, 15 વર્ષથી, 20 વર્ષથી સ્વામીજીના યોગમાં છે, તો આપણે કેટલો સમય આપવો જોઈએ? હું વચ્ચે એક નાનકડી તમને વાત કરું તો, એક 10મા ધોરણનો, એક 9મા ધોરણમાંથી 10મા ધોરણમાં આવેલ એક સ્ટુડન્ટ એના પપ્પાને લઈને સ્વામીજીના દર્શન કરવા માટે આવ્યો. સ્વામીજીએ પૂછ્યું, કયા? સ્વામીજી પાસે નાનું બાળક જાય એટલે પહેલાં પર્સન્ટેજ પૂછે, જો એ ગ્રેડ હોય તો સ્વામીજી રાજી થાય, એ પ્લસ હોય તો વધારે રાજી થાય, બી ગ્રેડ હોય તો થોડાક રાજી થાય, અને સી ગ્રેડ હોય તો એકદમ રાજી થાય જ નહીં. સ્વામીજી એક જ વસ્તુ કહે, ઓવર 80% માર્ક લાવવાના, 70% માર્ક લાવવાના. આ એક સ્વામીજીનું એ છે. અને એમાંય સ્વામીજી એક વસ્તુ કહે, હાર્ડવર્ક અને ગુડ ફ્રેન્ડ. આ વાત બધી પેલા બાળકને કરી પછી સ્વામીજીને પ્રશ્ન એ બાળકે પૂછ્યો કે સ્વામીજી, હું 10મા ધોરણમાં આવ્યો, હું બોર્ડમાં આવ્યો, મારે કેટલા કલાક વાંચવાનું એમ? ત્યારે સ્વામીજી એવું બોલ્યા, સ્વામી કે 2.5 કલાક સૂવાનું અને બાકી બધું વાંચવાનું. પછી સ્વામીજી બીજું વાક્ય બોલ્યા, સ્વામી કે હું જ્યારે ભણતો હતો ને ત્યારે હું 3 કલાક સૂતો હતો અને બાકી બધું વાંચતો હતો, પણ સ્વામી કે મારા જેટલી શ્રદ્ધા તારી નહીં ને, એટલે મેં તને સૂવાનો 1/2 કલાક વધારી આપ્યો. સ્વામીજી એને 3 કલાક સૂવાનું કહેલું, સોરી, 3 કલાક એને સૂવાનું કહેલું. સ્વામી કે હું 2.5 કલાક જ સૂતો હતો, એટલે મેં તને એવું કીધું કે તું 1/2 કલાક વધારે સૂજે. આ વાત સ્વામીજીને જ્યારે સ્વામીજીએ કરી ત્યારે બાજુમાં કોઠારી સ્વામી હતા, અને કોઠારી સ્વામીએ સંતોને વાત કરતા કહ્યું કે જો 10મા ધોરણના છોકરાને 3 કલાક સૂવાનું કહેતા હોય ને બાકી બધું વાંચવાનું કહેતા હોય તો આપણે ભૂલકાની યાત્રા કરવા માટે ભેગા થયા છે. અક્ષરરૂપ થઈને પુરુષોત્તમ નારાયણમાં જોડાવા માટે ભેગા થયા છે. હું છું એમાંથી તું થવા માટે આપણે બધા ભેગા થયા છે. બિંદુમાંથી મહાસાગર થવા માટે આપણે ભેગા થયા છે. આજ્ઞામાંથી સૂર્યનારાયણ થવા માટે આપણે બધા ભેગા થયા છે. તો આપણે તો કેટલું છૂવું જોઈએ ને કેટલું વાંચવું જોઈએ. પણ સ્વામીજી તો હજુ સત્સંગમાં એન્ટ્રી લીધેલી, તે વખતે સ્વામીજી 3-4 કલાક પોતે ગોષ્ઠી વાંચતા, કથાવાર્તા વાંચતા અને સાંભળતા. પછી એમને બધો ખ્યાલ આવ્યો. આણંદની ધરતી પર યોગીજી મહારાજ પધાર્યા. સ્વામી કે પૂર્વના સંસ્કારો, સ્વામી કે મને યોગીજી મહારાજ સાથે પ્રીતિ થઈ ગઈ, અને પ્રીતિ થઈ ગઈ એટલે બાપાએ મને કીધું, મને કે ગુરુ, અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા છે, માટે ભગવાન ભજી લેવા, અને અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા જો મનાય તો છેલ્લો જન્મ થઈ જાય. તો આ વાતનો વિચાર આપણે તો વર્ષોથી સાંભળીએ છીએ કે અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા, પણ સ્વામીજીએ જેટલો સિરિયસ લીધું ને એટલું આપણે સિરિયસ નથી લેતા. હું તમને એક નાનકડી વાત કરું તો, વડોદરામાં ભગતજી હતા, તો ભગતજીના જમાઈ હતા હરિભાઈ,
એ પોતે સ્કૂટર લઈને હરિધામ આવ્યા. સ્વામીજીએ ના જોયે, સ્વામી કે કેવું ચાલે છે? તો કે સ્વામી આપણું તો બધું ડેસ્કારવાળું જ છે ને. ત્યારે સ્વામીજી એક વાક્ય બોલે, સ્વામી કે જ્યારે બી તમે હરિધામ આવો ને ત્યારે 30 મિનિટ શાસ્ત્રીજી મહારાજને યોગીજમાની દેરીએ પ્રદક્ષિણા કરજો, જાઓ ગાડી ફેરવતા થઈ જશો. આ વાક્ય સ્વામીજીએ કહ્યું 6 મહિના પછી એ સ્કૂટર લઈને આવ્યા. સ્વામી કે કેવું ચાલે? તો કે સ્વામી આપણું તો હતું એવું ને એવું ને. સ્વામી કે મેં તને કહ્યું હતું ને કે તું જ્યારે હરિધામ આવે ત્યારે પ્રદક્ષિણા કરજે, ગાડીવાળો થઈ જઈશ. ત્યારે હરિભાઈ એવું બોલ્યા કે સ્વામી મને એમ કે તમે આનંદ કરતા હશે. ત્યારે સ્વામીજી એક વાક્ય બોલે કે સાધુ હરિપ્રસાદ આનંદ કરવા માટે બી કોઈ વાક્ય બોલતા હોય અને એમાં બી તમે પરમ સત્ય માનો તો સ્વામી કે તમે એકાંતિક થઈ જાઓ, તમે પરમ એકાંતિક તરફની યાત્રા ચાલુ થઈ જાય. પણ આ તો સ્વામીજી હતા, એને તો યોગીજી મહારાજ સાથે એવી પ્રીતિ હતી. અને યોગીજી મહારાજ બોલ્યા કે અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા છે એવું માનીએ તો છેલ્લો જન્મ થઈ જાય. અને સ્વામીજીએ એ વાતને પકડી લીધી. બાપાને એવું કીધું કે બાપા મારે અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા છે એવું માનવું હોય તો મારે શું કરવું? આ જગતમાંથી મારે મારી વૃત્તિને પાછી વાળી લેવી હોય તો મારે શું કરવાનું? ત્યારે યોગીજી મહારાજે કહ્યું કે ગુરુ, આપણે વચનામૃત પ્રથમ 18 અને વચનામૃત પ્રથમનું 16 આ બે આપણે વાંચવાના, વિચારવાના, ભજન કરવાનું, ગોષ્ઠી સાંભળવાની, ગોષ્ઠી કરવાની. સ્વામી કે અમે બધા મંડી પડ્યા. પ્રથમ 18 સ્વામી કે વાંચ્યું અમે જાગ્રત થઈ ગયું કે ના, આપણે આંખે કરીને યોગ્ય જ જોવું છે, કાને કરીને યોગ્ય જ સાંભળવું છે, જીભે કરીને યોગ્ય જ બોલવું છે અને જમવું છે. સ્વામી કે હું જાગ્રત થઈ ગયો. સ્વામી કે યોગીજી મહારાજ સાથે ફરું, પત્રો લખું, હરિભક્તોની સેવા કરું, વિચરણમાં જાઉં, હરિભક્તોના ઘરે રોકાઈએ. સ્વામી કે નિશાન પ્રથમ 18 હતું. સ્વામીજી આપણને શીખવાડે છે કે તમારે કેવી રીતે સાધના કરવાની. અને પછી સ્વામી કે હું તો જોઉં, ભજન કરું, કોઈ પણ જગ્યાએ સહેજ ભૂલ થવાની તૈયારી થાય એટલે ખૂબ ભજન કરી લેતો કે મહારાજ મને બળ આપો, મારે તો અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા છે એવું માનવું છે. એનું કારણ એટલું છે કે મારે છેલ્લો જન્મ કરવો છે. અને સ્વામીજીએ એ વાતની શરૂઆત કરી દીધી. સ્વામીજી આપણને બી વર્ષોથી, હું જ્યારે યુવકમાં હતો ત્યારે સ્વામીજીએ મને કહેલું કે પ્રથમ 16 અને 18 મારી ડાયરીમાં લખ્યા આપ્યું. તે વખતનું વડોદરામાં સીએ કરતો હતો ત્યારે સ્વામીજીએ કહેલું એમ. અને તે વખતે મને કીધેલું કે કોઠારીશ અને પ્રેમ સ્વામી જેવા સંતની સાથે મૈત્રી વધારવાની. પણ જીવ છે ને સ્વામી, એને પોતાના સત્પુરુષ, મોટા પુરુષ કે પ્રભુ સ્વરૂપ સંત કે સ્વામી જેવા પુરુષ સાથે જેટલો એના વચનમાં વિશ્વાસ છે ને, એના કરતાં વધારે વિશ્વાસ એને પોતાના મન બુદ્ધિમાં છે. અને એ આપણે કરતા નથી. આપણને તો એમ જ છે, ભગવાન આપણને અંત અવસ્થા લેવા આવવાના. કદાચ પ્રથમ 16માં, કદાચ પ્રથમ 18માં, કદાચ કંઈક નાની મોટી ભૂલ થઈ ગઈ તો એમાં શું થવાનું? એમ સ્વામિનારાયણનું નામ લે એનું બી કલ્યાણ છે તો આપણું તો થવાનું જ છે. આવી રીતે આપણી પાસે કથા વાર્તાનું મટીરિયલ છે, જે મટીરિયલ આપણને સ્વામીજીની આજ્ઞાથી દૂર લઈ જાય છે. પણ સ્વામીજીએ તો નક્કી કરેલું કે ના, બાપાએ પ્રથમ 18 કહ્યું છે ને, આપણને બી સ્વામીજી પ્રથમ 18 કહે ને તો આપણે મધ્ય 13 પકડીએ. કેમ કે આપણે કોકની પાસેથી સાંભળ્યું હોય કે મધ્ય 13 સિદ્ધ કરો એટલે ફોલ 18 આવી ગયું. સ્વામીજીએ તો નક્કી કરી નાખ્યું કે બસ, સ્વામીજી કોઈ પણ જગ્યાએ, યોગીજી મહારાજ સાથે કોઈ પણ જગ્યાએ જાય, રાજકોટ જાય, વડોદરા જાય, અમદાવાદ જાય, મુંબઈ જાય, પણ સ્વામીજીની નજર પ્રથમ 18 તરફ રહેતી. સ્વામીજી રાજકોટમાં જતા ત્યાં નારણભાઈ શેઠ કરીને એક મોટા હરિભગત હતા. અને હરિભગતના જે પરિવાર હતો
એ બધા જે એમના જે બહેનો દીકરીઓ એ બધી ખૂબ સ્માર્ટ. સ્વામી કે હું નારાયણભાઈ શેઠના ઘરે યોગીજી મહારાજ સાથે બી જઉં, પણ સ્વામી કે મા બેન દીકરી તરફ નજર નહીં, નીચી દ્રષ્ટિ રાખીને જ વાત કરવાની. નારાયણભાઈ શેઠ સિવાય મારી નજર કોઈના તરફ જતી નહીં. આવું અને સહેજ કંઈક નજર જવાની તૈયારી થાય કે તરત જ સ્વામી કે હું બાપાને ભજન કરી લેતો કે બાપા બળ આપજો, બળ આપજો, બળ આપજો, બળ આપજો, ગાફલે નહીં રાખતો. અને આમ કરતા કરતા સ્વામી કે બે એક વર્ષ થયા હશે, અને હું ગોંડલની ધરતી ઉપર યોગીજી મહારાજ સાથે પત્ર લેખન કરતો હતો, અને ત્યાં નારાયણભાઈ શેઠ આવ્યા, અને નારાયણભાઈ શેઠે આવી અને બાપાને કહ્યું કે બાપા મારે તમારી સાથે ખાનગી કરવી છે. એટલે યોગીજી મહારાજ તરત જ બોલ્યા કે આ દીકરો બેઠો છે તો એ બેસે તો વાંધો કે જતો રહે. તો કે ના બાપા, એની જ ખાનગી કરવી છે. બાપા કે બોલો તો ગુરુ. અને ત્યારે નારાયણભાઈ શેઠે યોગીજી મહારાજને કહ્યું કે બાપા આના જેવા 5 યુવકો જો આપણા ગોંડલમાં હોય ને તો ગોંડલ ધમધમી ઉઠે. સ્વામી કે એમ? બાપા કે એમ? તો કે હા. પછી બાપાએ કહ્યું કે તમે કૃષ્ણજી અદાને પ્રાર્થના કરજો, હું શાસ્ત્રીજી મહારાજને પ્રાર્થના કરીશ કે આવા 5 યુવકો આપણને આપે. નારાયણભાઈ શેઠે એવું કહ્યું કે સ્વામી અમારા ઘરે આવે ને અમારી મા બેન દીકરીઓ તરફ એની નજર ન જાય, મારા તરફ જ એની નજર હોય. મા બેન દીકરીઓ તરફ નીચી દ્રષ્ટિ રાખીને જ વાત કરતા. એટલે બાપા તો ખૂબ રાજી થયા. પછી નારાયણભાઈ શેઠ ગયા ત્યારે બાપા ઊભા થયા, પ્રભુદાસભાઈ ઊભા થયા અને પ્રભુદાસભાઈને ભેટ્યા, અને ભેટીને ખાલી એટલું જ કીધું કે જાઓ, તારે આજથી તમને ભૂંડા સંકલ્પ નહીં ઉઠે. આ આશીર્વાદ, આ પ્રસંગ તો સાંભળ્યો છે, શરૂઆત કરવી છે. હવે સ્વામીજી પાસેથી આશીર્વાદ લેવા તો આપણને કદાચ વિચાર આવે કે સ્વામીજી તો હવે ક્યાં આશીર્વાદ આપવા આવે, ક્યાં હવે ભેટવા આવવાના. એવું નથી. અંતરે અમે સર્વજ્ઞ પુરુષ છે, આપણી હરેક સેકન્ડની જાગ્રતતા એ જોઈ રહ્યા છે. આપણે જેટલી જાગ્રતતા વધારીશું એટલા એના આશીર્વાદ આપણી પર વર્ષ્યા જ કરવાના છે. અને બાપાએ કીધું કે જાઓ, તારે આજથી ભૂંડા સંકલ્પ નહીં ઉઠે. આપણે આશીર્વાદની અંદર રાચ્યા કરીએ સ્વામી, પણ તરત જ સ્વામીજી બાપાને પ્રાર્થના કરી કે બાપા આપના સંકલ્પે હું જોતો તો નથી, પણ મારું મન પણ ન જાય એવા આશીર્વાદ આપો ને, કારણ કે મારે તો રાખના પડીકા કરવા છે, મારે તો એક તમારામાં બંધાવવું છે. એક મહારાજનો જ આકાર, એનો જ આનંદ, એનો જ આધાર, એનું જ બળ, એનું જ ઓજસ લેવું છે. તો બાપાએ કહ્યું કે ગુરુ, આપણે પ્રથમ 67 અને પ્રથમનું 76 વચનામૃત પ્રમાણે આપણે જીવન જીવવું છે. મધ્ય 37 અને સારંગપુર 10 પ્રમાણે આપણે અધિકાર આપી દેવો છે. સ્વયં કે પછી મેં સંકલ્પ કર્યો કે બાપાને વિશે ક્યારેય મને મનુષ્યભાવ ના ઉઠી જાય, બાપા અધિકાર કરે એવી હું પ્રાર્થના કરતો, કે બાપા જ્યારે પણ અધિકાર કરે ત્યારે હું બાપાથી દૂર ન જઉં. એ તિરસ્કાર કરે છતાં પણ એમનાથી દૂર ન જઉં. તો બાપા તો તિરસ્કાર કરતા નહીં, બાપા તો ઉપેક્ષા કરતા નહીં, પણ બાપાએ ભક્તો થકી ઉપેક્ષા કરાવડાવી. આપણા જીવનમાં બી સ્વામીજી આ જ વસ્તુ કરવાના છે. સ્વામીજી કંઈ આપણને ખખડાવવાના નથી, પણ ભક્તો થકી આપણી ઉપેક્ષા થાય, ભક્તો થકી આપણો તિરસ્કાર થાય, ભક્તો થકી આપણા મનનું તૂટે, ત્યારે માનવાનું કે ભગવાને આપણી પર અધિકાર કર્યો. એક વખત દર્શન પ્રિય સ્વામીનો જન્મદિવસ હતો,
અને પોતે ડેરીએ બેઠા હતા. એ પોતે ધૂન કરતા, એની બાજુમાં હું ધૂન કરતો હતો. એટલે આમાં પ્રબોધ સ્વામી આવ્યો. એટલે દર્શન સ્વામીએ પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરી, પ્રબોધ સ્વામી અધિકાર કરજો. એ ત્યારે પ્રબોધ સ્વામી એક સરસ વાક્ય બોલે કે દર્શન અધિકાર કરનારા તો મળશે, પણ આપણે એને સ્વીકારી શકીએ ને એવું બળ માગવાનું. અધિકાર તો ભગવાન બી કરે, સંતો બી કરે, ભક્તો બી કરે, અમરીશો બી કરે, યુવકો બી કરે, આપણા બાળકો બી કરે, આપણી મિસિસ બી અધિકાર કરે, પણ આપણે સ્વીકારી શકતા નથી. કારણ આપણા જીવનમાં નક્કી નથી કર્યું. પ્રથમનું 67 સત્પુરુષના ગુણ લેવા છે, મધ્યનું 37 અને સાળંગપુર 10, નિત્ય 10 ખાસડા મારે, છતાં પણ સત્સંગથી દૂર જવાનું મન ન થાય. પ્રથમનું 76 આપણા મનનું ધાર્યું તોડે, છતાં પણ દેહ પર્યંત મૂંઝાય નહીં, એ પ્રથમનું 76 વચનામૃત છે. અને આ 4 વચનામૃત સાથે સ્વામીજી કે હું જીવન જીવવાની મેં શરૂઆત કરી, ભજન કરું, કંઈ પણ મનુષ્ય ભાવનો સંકલ્પ ઉઠે, ઓરા ભાવનો સંકલ્પ ઉઠે, ભક્તોને વિશે ઓરા ભાવનો સંકલ્પ ઉઠે, અભાવનો સંકલ્પ ઉઠે, સ્વામી કે હું ભજન કરી લેતો, ખૂબ ભજન કરતો, એમ ચાલતા ચાલતા ભજન કરતો, જમતા જમતા ભજન કરતો, સેવા કરતા કરતા ભજન કરતો, ફ્રી પડું તો ભજન કરું, કંઈક બી એવું લાગે કે ભૂલ થાય એવું લાગે તો તરત ભજન કરું. અને સ્વામીજીની એ જાગ્રતતા જોઈ અને બાપાએ પ્રસંગ ઊભો કર્યો. આપણે બી જાગ્રતતા જોઈને ભગવાન પ્રસંગ ઊભો કરે. આપણે આ બધી વાતો કરીએ છીએ, સ્વામીજી પોતે આવું જીવન જીવી ગયા છે. બાકી એ તો મધ્યના 33 વચનામૃતમાં લખ્યું છે ભગવાન સ્વામિનારાયણે કે અમે જન્મ્યા ત્યારથી આજ દિવસ સુધી અમને કોઈ દિવસ સ્ત્રી કે ધનનો સંકલ્પ ઉઠ્યો નથી. અને સ્ત્રી કે ધનનો સંકલ્પ ઉઠ્યો હોય તો આ 500 પરમોસોના સમ છે. આ વાત ભગવાન સ્વામિનારાયણે કહી છે. ન્યૂઝીલેન્ડની ધરતી પર બી સ્વામીજીએ કહેલું. સ્વામી કે અત્યાર સુધીમાં મેં ક્યારેય કોઈના માટે મને ભૂંડો સંકલ્પ કે ભૂંડો ઘાટ ઉઠ્યો નથી. તો એ તો જન્મ્યા ત્યારથી આ બધું સિદ્ધ કરીને આવ્યા છે. સ્વામીજી જ્યારે સ્કૂલમાં હતા ત્યારે એક વખત આવીને રડતા હતા, તો વિમ્ફોએ પૂછ્યું કે કેમ રડે છે, તો કે હું રોજ સ્કૂલમાંથી કોઈ સ્ટુડન્ટનો, કોઈ વિદ્યાર્થીનો, કોઈક ક્લાસ ટીચરનો, કોઈનો બી હું ગુણ લઈને આવું, પણ આજે હું કોઈનો ગુણ લીધો નથી ને એટલે મને રડવું આવે છે. તો આટલી ગાફલાઈ તો હતી જ નહીં, પણ એમને ગુણ ન લીધો તો એ રડ્યા. આપણે ખરેખર રડી શકીએ છીએ, આપણે વિચારવાનું છે. અને આપણે જો રડી શકતા હોય તો ભગવાન તો આપણને ઉચકવા માટે તૈયાર જ છે. આપણે પોકાર કરવાની જરૂર છે, ભગવાન આપણને ઉચકી જ લે, ફેરવે જ, પણ આપણે બળ નથી માગતા. હું બળ નથી માગતો, તમે બળ નથી માગતા, માગતા હશો, ના માગતા એવું નથી કહેવું મારા કહેવાનો મતલબ. પણ આપણે સ્વામીજી આપેલું લેશન જ્યાં આગળ આપણે પૂરું ન કરી શકીએ ત્યાં આપણે બળ માગવું છે સ્વામીજી પાસે. એ બળ આપવા જ બેઠા છે, બળ આપશે જ. અને ત્યાં બાપાએ આપણા સૌ માટે સ્વામીજીને ભીડામાં લેવાનું શરૂ કર્યું, પ્રભુદાસભાઈને ભીડામાં લેવાનું શરૂ કર્યું. અને એ ગોંડલ મંદિરની અંદર એ આફ્રિકાના બહેનો આવેલા, એટલે એ બહેનોએ બાપાને ચિઠ્ઠી લખી કે બાપા અમને તો તમારા દર્શન થાય નહીં, દર્શન થાય તો ગોષ્ઠીનો લાભ મળે નહીં, પણ આપ જે સવારે ગોષ્ઠી કરો છો એ ગોષ્ઠી અમને જો આ પ્રભુદાસભાઈ જો કહી જતા હોય, આપ રજા આપતા હોય ને એમાં અમને કહેતા હોય તો અમને તમારી કથા વાર્તાનો લાભ મળે.
એ વાત બાપા પાસે આવી એટલે બાપાએ કહ્યું કે પ્રભુદાસભાઈને કે તમારે ગોષ્ઠી કરી આવવાની. અને પ્રભુદાસભાઈ બાપાની જે ગોષ્ઠી, સ્વામીજી તો કેવું છે, સ્વામીજી તો બોલે જ નહીં. સ્વામી કે હું 10 વર્ષમાં 10 લીટી બોલ્યો છું, પણ સ્વામી કે મારી નજર તો પોતાના આત્મા તરફ હતી, બાપાની આજ્ઞા હતી એટલે સ્વામી કે હું ગોષ્ઠી કરવા જતો. સ્વામી કે હું ગોષ્ઠી કરું, પણ મંદિરમાં અમુક વ્યક્તિઓ એવી હતી કે જેને આ વસ્તુ ગમતી નથી. હું બહેનોને મળું, બહેનોને ગોષ્ઠી કરું, બાપાનો પત્ર આપવા જેવું, બાપાનો પ્રસાદ આપવા જેવું, એ લોકોને ગમતું નહોતું. હોય આપણે પણ સત્સંગમાં રહેતા હોય, આપણે પણ મંદિરમાં રહેતા હોઈએ, કોઈક આવી ક્રિયા કરતું હોય અને આપણી નજર જાય તો નજર ફેરવી લેવાની, ભજન કરવાનું. મહારાજ તું કરતા હરતા છું, તું જજ છું, આખા બ્રહ્માંડનો જજ તું છું, હું શું કરવા જજ બનું? તું નિર્ણાયક છું, કોને હું નિર્ણય લેવો, કોને હું નિર્ણય આપવો એ તું કરે છે. પણ આપણી બાહ્યદ્રષ્ટિ, મંદિરમાં રહેતા હોય, સત્સંગમાં રહેતા હોય, કોણ દીકરા દીકરી શું કરે છે, આપણને કોઈ અધિકાર નથી આપ્યો છે. આપણને તો એક જ અધિકાર આપ્યો છે, આપણા આત્માને પરમાત્માની ગોદમાં મૂકવાનો, અને ત્યાં એ 2-4 સાધકો ત્યાં બોરસલ્લી આગળ બેઠા હોય એ જોવે. પહેલા દિવસે ગોષ્ઠી કરીને આવ્યા એટલે આ યુવકોએ કશું કહ્યું નહીં. બીજે દિવસે બાપાએ પ્રસાદીના ઠાકોરજીના પાન આપ્યા અને પાન આપીને કીધું કે જાઓ આપી આવો બહેનો. અને પાન આપીને જ્યારે પાછા આવતા ત્યારે પેલા યુવકોએ કહ્યું કે મંદિરમાં રહેવું હોય તો સીધી રીતે રહેવાનું, જો સ્વધર્મના લોચા હશે ને તો મંદિરમાંથી કાઢી મૂકીશું, માળ પડશે જુદો. આવી વાત પેલા સેવકોએ પ્રભુદાસભાઈને કરી, પણ બાપાનો ચાર્ટ હતો ને સ્વામી, એટલે પછી તો સ્વામીજી તો કહી દીધું કે ના હું હવે નહીં જોઉં એમ. પણ બાપાએ ત્રીજા દિવસે એક પત્ર મોકલ્યો, આફ્રિકાથી કોઈ ભગતનો પત્ર આવ્યો હશે ને, કીધું કે જાઓ આ બહેનોને વંચાયો. આવી પરિસ્થિતિમાં સાધક પાછા ડગલા ભરે સ્વામી, કારણ કે બહાર જાય તો માર પડે, આ બાજુ જાય તો સ્વામી બાપાનો રાજીપો ન મળે. પણ સ્વામીજીના જીવનમાં તો બાપા જ હતા, એટલે નક્કી જ કર્યું કે બાપાને જ રાજી કરવા છે. બાપા પત્ર લઈને ગયા, એટલે પ્રભુદાસભાઈ પત્ર લઈને ગયા, પત્ર વંચાવ્યો, વાંચ્યો, એમને પત્ર લખ્યો હશે, બધી વાત કરી. થોડું મોડું થયું, યુવકોએ વધારે ફાયરિંગ આપ્યું, સ્વામીજી કંઈ બોલ્યા નહીં, પ્રભુદાસભાઈ કંઈ બોલ્યા નહીં. ચોથા દિવસે એ બહેનોએ બાપા માટે કોઈક નાસ્તો બનાવેલો, અને નાસ્તો આપવા માટે પ્રભુદાસભાઈને મોકલ્યા. બાપાએ નાસ્તો મોકલ્યો, એટલે બહેનોએ નાસ્તો મોકલ્યો, બાપાએ નાસ્તો કર્યો, બાકીનો પ્રસાદ હતો એ બાપા કે જાઓ ગુરુ બહેનોને આપી આવો. અને વધેલો પ્રસાદ લઈ અને પ્રભુદાસભાઈ બહેનોને આપવા ગયા, અને પાછા આવતા હતા ત્યાં યુવકોએ કહી દીધું કે હવે જોઈ લેજે ગોંડલમાં તું કેવી રીતે રહું છું ને, અમને ખબર પડી જશે, તને ખબર પડી જશે. પણ પ્રભુદાસભાઈ તો યોગીજી મહારાજને કરતા હરતા માનતા હતા. એમની જગ્યાએ હું હોય તો કા સ્વામીજીને વાત કરી દઉં, કા પ્રેમ સ્વામીને વાત કરી દઉં કે સ્વામી આવું થાય છે, તમે કંઈક બીજાનું પ્લાનિંગ કરો. પણ એ તો ભગવાનના હાથ બાંધ્યા કહેવાય, સ્વામીજીના હાથ બાંધ્યા કહેવાય. અને પ્રભુદાસભાઈએ તો નક્કી કરેલું કે બાપાને રાજી કરવા છે, બાપાને નો શબ્દ કહેવો નથી. અને એટલા માટે સ્વામીજીએ પછી તો કંઈક પ્રભુદાસભાઈ કંઈ 2-4 મિત્રો સાથે ફરતા ફરતા
કંઈક સેવા માટે કંઈક ગોંડલી ઘાટ બાજુ ગયા છે અને ત્યાં પેલા લોકો આવ્યા અને આવીને કહ્યું કે આ તારા મિત્રોને કહી દે કંઈથી જતા રહે. સ્વામીજી કે પ્રભુદાસભાઈ કે મને ખબર પડી ગઈ કે આજે કંઈક વધારે થશે. બાપાએ કીધું જાઓ તમે યુવકો. એ યુવકો જતા રહ્યા. પેલા લોકોએ પ્રભુદાસભાઈને મારવાનું શરૂ કર્યું, ખખડાવવાનું શરૂ કર્યું, મારવાનું શરૂ કર્યું. અને તે વખતે એક મજબૂત વ્યક્તિ હતી અને મજબૂત વ્યક્તિએ પેઢામાં લાત મારી દીધી અને એ વ્યક્તિ જે મારનાર હતી એને એટલી સ્ટ્રોંગ પેઢામાં લાત મારેલી કે એ એવું બોલ્યો હતો કે હવે પ્રભુદાસ ગયો. આવું તો સ્વામી આપણને કોઈ સત્સંગમાં નથી કરતું ને, આપણને તો કોઈ મારતું નથી ને. પણ આપણું મનનું ધાર્યું પણ જો સત્સંગમાં ન થાય તો આપણે વિચારમાં તો જતા જ રહીએ છીએ. નથી આપણને કોઈ મારતું, નથી આપણને કોઈ અધિકાર કરીને કહેતું, નથી આપણી કોઈ ભૂલ બતાવતું, નથી આપણને કોઈ આગ્રહ કરતું, છતાં પણ આપણને સત્સંગનું સુખ કેસર કેરી જેવું લાગતું નથી. અને પ્રભુદાસભાઈ પોતે એટલું બધું ક્રોનિક એમને વાગેલું તો ત્યાંથી ધીમા ધીમા સ્વામીજી એવું કહેતા હતા કે હું 2.5 કલાકે તો ભાનમાં આવ્યો. કેટલું વાગ્યું હશે વિચારો. આવા પ્રસંગો આપણે તો કેવું ગોંડલી ઘાટની કોઈ બી વાત કરે એટલે તરત જ આપણે કહીએ મને ખબર છે. ખબર છે એવું નહીં, એ પ્રસંગની સાથે આપણે આપણું જીવન મેચ કરવાનું કે પ્રભુદાસભાઈ ક્યાં છે ને આપણે ક્યાં છે. આપણે મેચ નહીં કરતા. જોઈ લીધો ગોંડલી ઘાટો મારેલા સ્વામી, એવું નહીં. આવી પરિસ્થિતિની અંદર આપણે જ્યારે મુકાઈએ ત્યારે આપણી એક સાધક તરીકે આપણે વિચારીએ તો મારા મનની પરિસ્થિતિ શું હોય છે, મારી બુદ્ધિની પરિસ્થિતિ શું હોય, મારા દેહની પરિસ્થિતિ શું હોય, મારા આત્માની પરિસ્થિતિ શું હોય, અભાવ લઈ લઈને હું થાકી ગયો હોય અને કદાચ જાઉં તો મંદિરમાં 20-25 જણને કહી દીધું હોય. પહેલામાં પહેલો તો પ્રેમ સ્વામીની રૂમ હોય તો ત્યાં જ જતો રહું, સ્વામીજીની અનિદેશ જ જતો રહું અને ત્યાં આગળ સ્વામીજી પછી ધીમે રહીને ઊભા થયા અને ઊભા થઈને ગોંડલી ગાડના પગથિયા ચડતા હતા અને ત્યાં નિર્મળ સ્વામી મળ્યા અને નિર્મળ સ્વામીએ પ્રભુદાસભાઈને જોયા અને પ્રભુદાસભાઈ નિર્મળ સ્વામી કે શું થયું કે કાંઈ થયું નથી પણ આ મને આ પગથિયાની ધાર લાગી ગઈ અહીંયા પેટમાં એટલે દુખાવો થાય છે. આ સુહૃદ ભાવની દુનિયા છે, આ પ્રથમ સોલની દુનિયા છે, આ અક્ષર ભ્રમની યાત્રા કરવાની આ દુનિયા છે. નેગેટિવ વાત કરનાર માટે તો અક્ષર ભ્રમની યાત્રા જ નથી. અને ત્યાં નિર્મળ સ્વામી પછી અમને ધીમે રહીને રૂમમાં લઈ ગયા, શેક કર્યો પણ વાગ્યું હતું જ, ઇન્ટરનલ જ એટલું બધું વાગ્યું હતું. પણ સ્વામીજીના જીવનમાં 3-4 વસ્તુ બની ગઈ. એક, શરીર પર સોજા આવી ગયા. 2, ખાવાનું બંધ થઈ ગયું. 3, પેશાબ બંધ થઈ ગયો. 4, અસહ્ય શરીરમાં દુખાવો ચાલુ થઈ ગયો. આવી પરિસ્થિતિ ઊભી થઈ ભગવાનને રાખવા હોય ને સ્વામી તો મારે ને તમારે દેહભાવને તો કાઢવો જ પડે અને આવા પ્રસંગ સિવાય આપણો દેહભાવ જાય નહીં. કા સેવામાં મંડી પડવું પડે મધ્ય 41 પ્રમાણે તો દેહભાવ જાય, બાકી તો ભગવાન પાસે તો અનંત રસ્તાઓ છે. અને ત્યાં સ્વામીજીએ પ્રભુદાસભાઈએ પછી બીજે દિવસે તો પત્રમાં જતા રહ્યા. આપણે હોય તો ઘર ST પકડીએ દવાખાને જતા રહીએ
બીજે દિવસે આખી રાત નિર્મળ સ્વામીએ શેક કર્યો. પ્રભુદાસભાઈ બીજે દિવસ તો યોગીજી મહારાજની પત્ર લેખનની સેવામાં જતા રહ્યા, આખો દિવસ પત્રો લખ્યા. આવી પરિસ્થિતિમાં લઘુ ન થાય, શરીર દુખે, સોજા આવી ગયા, આવી પરિસ્થિતિમાં પણ આખો દિવસ પત્રો લખ્યા. યોગીજી મહારાજે કીધું કે તમને શું થયું? તો કે ના બાપા, કાંઈ નથી, કશું કીધું નહીં. પોતાના ગુરુને પણ ન કહ્યું, કારણ પોતાના ગુરુને અંતર્યામીને સર્વજ્ઞ પુરુષ માનતા હતા. તો અંતર્યામીને સર્વજ્ઞ પુરુષ, આખા બ્રહ્માંડને ચલાવનારે પુરુષ, દરેક જીવ માત્રની ક્રિયાને હસ્તકમળ જોનારે પુરુષ, તો એને સ્વામી કહે કે એમને હું સૂચન કરવાનું, એમને હું જાણપણું આપવાનું એમ. અને સ્વામીજીએ ના કીધું. બીજે દિવસે વધારે સોજા, વધારે દુખાવો, પેશાબ બંધ, જમાય નહીં, છતાં પણ ફરી બાપાની સેવા ગયા. બાપા કે ગુરુ શું થયું તમે કહો. તો પ્રભુદાસભાઈએ બીજે દિવસે એમના મૌનની અંદર સુહૃદ ભાવ ટપકતો હતો. એમને કહ્યું જ નહીં કે ના બાપા, કાંઈ નહીં, હું સેવા કરીશ. ત્રીજે દિવસે અસહ્ય દુખાવો થઈ ગયો એટલે યોગીજી મહારાજે બારણું બંધ કરાવ્યું. બાપા કે ગુરુ જાઓ, બારણું બંધ કરી આવો, હવે આવી પરિસ્થિતિ હોય તો દેહને ચલાવે જ કેવી રીતે. પણ સ્વામીજી ઊભા થયા અને પ્રભુદાસભાઈ ઊભા થઈને બારણું બંધ કરીને કે ગુરુ કહો, તમે સાચું કહો, શું થયું કહો ગુરુ. અને પછી બી પ્રભુદાસભાઈ નતા બોલતા તો યોગીજી મહારાજ એવું બોલ્યા કે ગુરુ મારા ગરાના સમ છે, તમે કહો ગુરુ શું થયું. અને ત્યારે આખો પ્રસંગ પ્રભુદાસભાઈએ યોગીજી મહારાજને કહ્યો. અને એ પ્રસંગ કહ્યો પછી યોગીજી મહારાજ પહેલું જ વાક્ય બોલ્યા, ગુરુ શાસ્ત્રીજી મહારાજ આપણું ક્યારેય અહિત ન કરે. આવા પ્રસંગો સત્સંગમાં બને છતાં પણ વિચારમાં નહીં જવાનું, કારણ કે આપણે બીમાર હોય, ઘરમાં બીમાર હોય, અમે મંદિરમાં બીમાર હોઈએ, દીકરો દીકરી આપણું કહેલું કરે નહીં, દવાઓ આપે નહીં, જે આપણે કંઈક જમવું હોય, પૂરા તીખા પૂરા જમવા હોય ને બનાવી ના આપે, આવી જ્યારે પરિસ્થિતિ થાય ત્યારે આપણે અભાવ અવગુણ ભાવફેરમાં જતા રહીએ છીએ કે કોઈ ધ્યાન જ નથી રાખતું એમ. પણ તે વખતે આપણે ચર્ચા કરીએ, જો આપણા મિત્રનો ફોન આવી જાય ને જવા દો ને, આવે, આપણું તો ઘરમાં કોઈ રહ્યું જ નથી. પણ કેવળ ભગવાનને જો રાખવા હોય ને તો બાકી બધા સાથે સંબંધો તોડવા પડે. ને આપણે ના તોડીએ તો પ્રાર્થના કરે તો મહારાજ તોડાવે. અને જ્યાં સુધી આપણી આજુબાજુના સગાવાલા, મિત્રો, મંડળ, હેતવાળા, પ્રીતિવાળા, એ જ્યાં સુધી આપણાથી તૂટે નહીં, દૂર ન જાય, ત્યાં સુધી આપણને ભગવાન સાથે જોડાણ ક્યારેય ન થાય. એ બધો આધાર છે આપણો. આપણી મિસિસ આપણો આધાર છે, આપણા દીકરાઓ આધાર છે, અમારા શિષ્યો આધાર છે, પ્રદેશ આધાર છે, ધન આધાર છે. એ બધા આધાર તૂટે ને ત્યાર પછી ભગવાનનો આધાર લેવાનો ખ્યાલ આવે છે. વર્ષો પહેલાં કોળી ભરથાનામાં અર્જુન મામાએ સ્વામીજીને કહેલું કે સ્વામી, અમે તમારું જ ભજન કરીએ, અમે તમારી જ સેવા કરીએ, અમે તમારી જ પૂજા કરીએ, અને છતાં અમારા જ ખેતરની મોટરોના વાયરો કોઈ કાપી જાય. અને ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા, હિચકા આપણે બેઠા હતા ને, સ્વામીજી ભરથાનામાં બોલ્યા કે અર્જુન મામા, અનંત બ્રહ્માંડ સાધુ હરિપ્રસાદને દેખાતું નથી, ભરથાના દેખાયું ઓછું છે, તમે દેખાયા ઓછા છો, પછી આવા સ્થૂર પ્રોબ્લેમો શું કહો છો મને એમ. પણ મામાની બી કોઈ એવી ભાવના ના હોય કે ફરિયાદ કરવી છે. પણ એ બી બધા ભક્તોના પ્રમુખ હતા, પ્રતિનિધિ હતા, એટલે એમને ભક્તો વતી બી પ્રાર્થના કરી હોય, જાગ્રત છે. પણ અર્જુનમાં એ બીજી બી વાત કરી, સ્વામી અમે ભજન કરવા બેસીએ ને ત્યારે મન લાગતું નથી ભજનમાં. ત્યારે સ્વામીજીએ કહ્યું કે મામા, ભજન કરવા બેસો ત્યારે કોળી ભરથાનાને સરગાઈ દેવું પડે,
ઘરને સરગાવી દેવું પડે, મનથી પરિવારને સરગાવી દેવું પડે, સગાવાલાને સરગાવી દેવા પડે, ધનને સરગાવી દેવું પડે, મિલકતોને સરગાવી દેવી પડે, ને બધાની રાખ હોય ને એ રાખ ઉપર બેસીને ભજન કરો ને તો ભ્રમરૂપે ભજન થાય, તો નિર્વિકલ્પને ભજન થાય. આપણે પછી જગ્યાએ મન રાખીને પછી ભજન કરીએ ને તો ન થાય. પણ સ્વામીજીએ, પ્રભુદાસભાઈએ કોઈને કહ્યું નહીં. સ્વામી બાપાએ પહેલું જ કીધું, શાસ્ત્રીજી મહારાજ આપણું ક્યારે અહિત ના કરે, સત્સંગમાં પ્રસંગો બને આપણે બીમાર પડીએ, આપણે વિચારવાનું સ્વામીજી આપણું ક્યારે અહિત ના કરે. સમઢિયારાવાળા જ્ઞાન સ્વરૂપ સ્વામીએ સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી તમને બધું જ આવડે, એક વસ્તુ નથી આવડતી. સ્વામી કે શું નથી આવડતું? સ્વામી કે તમને બધું જ નોલેજ, આયુર્વેદિકનું નોલેજ, એલોપેથીનું નોલેજ, સ્પિરિચ્યુઅલ નોલેજ, સોશિયલી નોલેજ, બધું જ તમને આ નોલેજ, એક વસ્તુ તમને નથી આવડતી. તો કે હું? તો કે તમને કોઈનું અહિત કરતા નથી આવડતું. સ્વામી કે હા. સ્વામી કે મારા દુશ્મનનું બી અહિત થાય ને મને ગમે નહીં. કે તો એ અહિત નથી કરવાના, એના આપણે દીકરાઓ છીએ, એને આપણે બાપ તરીકે માની લીધા છે ને એને આપણને દીકરાઓ તરીકે માની લીધા છે, તો એ આપણું અહિત નથી કરવાના. પણ છતાં બી આપણા રીતનું પ્રસંગો સત્સંગમાં જો ઊભા થાય તો આપણે અભાવમાં જતા જ રહીએ છીએ. અને ત્યાં યોગીજી મહારાજ બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજ આપણું અહિત ના કરે. અને બીજું વાક્ય બોલ્યા કે જાઓ, તમે હવે નિષ્કામી થઈ ગયા અને તમારા થકી હજારો નિષ્કામી થશે. નિષ્કામી વર્તમાનને ધારણ કરવા હોય તો પહેલું નિર્માની વર્તમાન ધારણ કરવા પડે. પ્રભુદાસભાઈને આટલો મોટો પ્રસંગ બન્યો છતાં પણ એમને નિર્માણીપણું રાખ્યું, દાસપણું રાખ્યું, તો નિષ્કામીપણું ઓટોમેટિક બક્ષિસમાં આવી ગયું. અને પછી બોલ્યા, ત્રીજા આશીર્વાદ આપ્યા યોગીજી મહારાજે કે જાઓ, હવે તમારામાં રહી, તમારામાં શાસ્ત્રીજી મહારાજ અખંડ રહેશે. એ સ્વામીજીના જીવનમાં આશીર્વાદ સ્વરૂપે એ વસ્તુ બની. આમ તો ભગવાનનું તત્વ છે, આમ તો પુરુષોત્તમ નારાયણને રાખીને ફરે છે, છતાં પણ આપણા જેવા સાધકોને, ગુરુને કેવી રીતે રાજી કરવા એના માટેનું એક સ્વામીજીએ અદ્ભુત આપણને એક લેશન આપ્યું. પછી જે યુવકોએ, જે સેવકોએ પ્રભુદાસભાઈને મારેલા એ યુવકોને બાપાએ બોલાવ્યા અને બાપાએ બોલાવીને કીધું કે ગુરુ મારું એક વચન માનશો? તો કે હા બાપા. તો કે એટલું તો તમને ખબર છે ને કે હું સાચા બોલો સાધુ છું? તો કે હા બાપા. તો કે હું કહીશ એટલું કરશો? તો કે હા બાપા. તો કે તમારે રોજ પ્રભુદાસભાઈની ગોષ્ઠી સાંભળવાની. અને ત્યાં એક યુવક બોલ્યો કે બાપા એના તો સ્વધર્મના ઠેકાણા નથી. અને ત્યારે યોગીજી મહારાજ બોલ્યા કે ગુરુ એમનો સ્વધર્મનો વિશ્વાસ તો અમને અનાદિનો છે, પાંચ તત્વો અનાદિના છે, જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ એ અનાદિના છે, એટલે ત્યારથી અમને એમનો સ્વધર્મનો વિશ્વાસ છે, માટે તમારે એમની ગોષ્ઠી સાંભળવાની. અને પ્રભુદાસભાઈની એ ગોષ્ઠી સાંભળતા હતા, જે ઇન્સ્ટ્રુમેન્ટ થકી પ્રભુદાસભાઈને માર મરાવડાવ્યો એ જ ઇન્સ્ટ્રુમેન્ટને યોગીજી મહારાજે સુરત ભાવથી જોડી પણ દીધા. તો એ સ્વામીજીનો બાપા સાથેનો સુરત ભાવ, બાપા સાથેનો સ્વધર્મ એ અંતકરણનો સ્વધર્મ છે, અને આત્માનો તો એક જ સ્વધર્મ છે, બસ ભ્રમરૂપ થઈને પરબ્રહ્મમાં જોડાઈ જવું. કોઈમાં જોડાવું નહીં, દેહમાં નહીં, સગાવાલામાં નહીં, મિત્રમંડળમાં
દરેક સાથે આત્મીયતા રાખવાની, દરેક સાથે સુરતભાવથી વર્તવાનું, પ્રીતિ કેવળ સ્વામીજીને વિશે રાખવાની. અને એ આપણને પ્રસંગોની ખબર છે, પ્રસંગો તો ઘણા બધા છે. પણ સ્વામીજી કે અમે જીવનમાં નક્કી કરેલું, સ્વામી કે અમે હરિધામની ધરતી પર આવ્યા ત્યારે અમે નક્કી કરેલું કે જ્યાં સુધી બાપા ધરતી પર છે ત્યાં સુધી વિચરણ કરવું જ નથી. અને પછી સ્વામીજી બોલ્યા કે જ્યાં સુધી પોતાના ગુરુ ધરતી પર હોય ત્યાં સુધી સાધકને ત્રણ જ અધિકાર છે, સંભાળવાનો, લઈ થવાનો, ભજન કરવાનો. તો એ આત્માનો સ્વધર્મ છે. અને સ્વામીજી આપણને ખબર છે કે નાયગ્રા ફોલ ઉપર ગયા તો સ્વામીજીએ કીધું કે હું તો એક સેકન્ડ માટે યોગીજી મહારાજને ભૂલ્યો નથી. એ આત્મા એક સેકન્ડ માટે બી પરમાત્માને ભૂલે નહીં અને સંકલ્પ ક્રિયાને ભાવથી પરમાત્માનું સેવન કરે, એ આત્માનો સ્વધર્મ છે. સ્વામીજી આફ્રિકા ગયા હતા અને એક મંદિરમાં એમને પ્રવેશ ન મળ્યો તો બાજુમાં એક રૂમ હતી તો ત્યાં ગયા તો એ યોગીજી મહારાજની રૂમ હતી અને યોગીજી મહારાજની રૂમ આગળ સ્વામીજી બેસી ગયા અને સ્વામીજીએ પથારી પર હાથ ફેરવા માંડ્યા. સ્વામીજી બોલ્યા કે આવી જ પથારી યોગીજી મહારાજને જોઈ હતી, આવી જ ચાદર યોગીજી મહારાજને જોઈ હતી, એમાં ડૂબી ગયા. પેલા ભાઈએ કીધું કે સ્વામી જઈશું, સ્વામી તરત ઊભા થઈ ગયા. પણ અપમાન થયું, મંદિરમાં પ્રવેશ ન મળ્યો, ઉપેક્ષા થઈ, અને છતાં પણ બીજી સેકન્ડે જે પોતાના ગુરુની અંદર લય થઈ જાય, પોતાના ગુરુની અંદર લીન થઈ જાય, પોતાના ગુરુની અંદર ડૂબી જાય, એ આત્માનો સ્વધર્મ છે. તો આપણે તો બધા કેટલા બધા નસીબદાર છે, પણ આપણે સ્વધર્મથી સ્વામીજીને રાજી કરવા છે. દેહનો સ્વધર્મ, ઇન્દ્રિયોનો સ્વધર્મ, અંતકરણનો સ્વધર્મ અને આત્માના સ્વધર્મથી આપણે સ્વામીજીને રાજી કરવા છે. અને જો આપણાથી ન વર્તાય તો ભજનનું બળ લેવું છે, નહીં તો સ્વામીજીનો ભીડો અસહ્ય જ હશે. સ્વામીજી એક દિવસ હરિધામમાં કહેલું કે હરિધામના બધા જ ડિપાર્ટમેન્ટની તમે સેવા કરતા હોય, પણ છતાં બી સ્વામી કે પ્રથમ 18 વચનામૃત પ્રમાણે તમે જીવો ને તો મારી સર્વે સેવા કરી કહેવાય. તો આપણે એ પ્રમાણે જીવવું છે, સ્વધર્મથી જીવવું છે, જેથી કરીને સ્વામીજી રાજી થાય. અને સ્વામીજી રાજી થાય તો એને ભીડો ના પડે. તો મહારાજ અને સ્વામી આ ત્રીજો છે કે અમે સત્સંગથી દૂર ન જઈએ, દૂર જઈએ તો તમને ભીડો પડે. તમારા ગમતા પ્રમાણે વર્તીને તમારો ભીડો ઓછો કરીએ અને સ્વધર્મ પ્રમાણે જીવી અને તમારો ભીડો ઓછો કરીએ અને એ જ ભીડો તમને લાગે છે. બાકી તો આપ બોમ્બેની ધરતી પર બિરાજમાન છો, આપે સરસ જ, આપ દિવ્ય પુરુષ જ છો, પણ છતાં બી અમારા સૌ માટે આપે કંઈક ગ્રહણ કર્યું છે. અને તમને તકલીફ પડે ને ત્યારે અમને એવું થાય કે ઓ સ્વામીજીને બહુ ભીડો પડે છે, પણ એ ભીડો ભીડો નથી લાગતો. અમે સત્સંગથી દૂર જઈએ, ગમતામાં ન વર્તીએ, સ્વધર્મ પ્રમાણે ન વર્તીએ, એ તમને ભીડો લાગે છે, તો એ ભીડો અમે ઓછો કરી શકીએ એવું અમને સૌને બરબુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય.